થોડા દિવસ પહેલાં જ બેટ દ્વારકામાં દબાણ હટાવનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ પછી જામનગરમાં યોજાયેલ જાહેરસભામાં પીએમ નરેન્દ્ર મોદીએ બેટ દ્વારકાનો ઉલ્લેખ કરી હજુ પણ દરિયાકાંઠે આવી કાર્યવાહીઓ થશે તેવી ઘોષણા કરી હતી ત્યાર પછી ગઈકાલે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા બેટ દ્વારકા આવ્યા હતા એ પછી આજે ફરીથી બેટ દ્વારકામાં દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે કચ્છના જખૌ બંદરે પણ દબાણ હટાવનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે જામનગર નજીક મોરકંડાના પાટિયા પાસે એક કાર નહેરમાં ખાબકી હતી ડ્રાઈવર સહિતના કાર સવાર ઇજાગ્રસ્ત હોવાની માહિતી છે જામનગરમાં ગાંધીનગર રોડ પર આવેલ ગોકુલધામ સોસાયટીમાં રિતેશભાઈ સામાણીની કારમાં ગત રાત્રે કોઈએ તોડફોડ કરી હતી કારના કાચ અને અરીસા તોડી નાખવામાં આવ્યા હતા કોઈએ અંગત અદાવતમાં આવું કર્યું છે કે વિકૃત આનંદ લેવા આવું કર્યું છે એ હજુ જાણી શકાયું નથી જામનગરની એક પરિવારની સગીર વયની કન્યાને લાખા બાવળનો નો શખ્સ પ્રેમઝાડમાં ફસાવી લગ્નની લાલચે અપહરણ કરી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આ પ્રકરણમાં સાહેલ જાવેદ ગુજરાતી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે